नमस्कार जो रहा छो टीवी नाइन विशेष रजूआत कोरोना हेल्पलाइन में आपनु स्वागत छे। हूँ छु जगदीश। देश में कोरोना नो काळो कहर वर्ताई रह्यो छे अने देश में बीजी लहर लोकोना जीव लई रही छे अने बीजी लहर एटले घातक छे के तेमां बाळको पण संक्रमित थई रह्या छे अने खूब झड़पथी तेनु संक्रमण फैलाई रह्यु छे। त्यारे कोरोना नी सारवार बाद साजा थयेला बाळकोमां हवे म्युकोरमाइकोसिस जेवी पण गंभीर बीमारी थई रही छे अने तेने लईने वालियों मा माता पिता मा चिंता छे। तो टीवी नाइन आ विशेष कार्यक्रम मा निष्णात तबीबो पासे थी जाणीए के आवनारी त्रीजी लहर मा बाळकोने केवी रीते बचावी शकाय। तो आ विशेष कार्यक्रम टीवी नाइन कोरोना हेल्पलाइन के जेमा आपना कोईपण मूंझवता प्रश्नों से तेनु निराकरण आपवानो मैं प्रयत्न करीशु अने नंबर जे फ्लैश थई रह्यो छे तेनी पर आप फोन करी शको छो 9039349957। जे पेनलिस्ट आपणी साथे जोड़ाया छे डॉक्टर्स छे, सौथी पहेला तेमनो इंट्रोडक्शन करावी दीए। बाळ रोग निष्णात डॉक्टर कुशांग मोड अने बाळ रोग निष्णात डॉक्टर नीरोभाई पटेल, आ बंने डॉक्टरनुं स्वागत टीवी नाइन स्टूडियो पर। सौथी पहेला डॉक्टर कुशांग, जेम हवे समय वीती रह्यो छे तेम तेम बाळकों पर आ प्रकारनी गंभीर जे रोग छे कोरोनानो तेनी जे बीमारी छे ते पण हवे वधारे ने वधारे असर करी रही छे। सौथी पहेला ओवरओल आपना तरफथी जाणवा मांगीशुं पहेलुं रिएक्शन आ बाबते के हवे बाळकोने सुरक्षित केवी रीते करवा। जे ફર્સ્ટ લહેરમાં જે થયું હતું એ સિવાય અત્યારે સેકન્ડ લહેરમાં બાળકોમાં કોરોનાના કેસ બહુ વધી રહ્યા છે, પરંતુ તેમાં માઇલ્ડ ટુ મોડરેટ સિમ્ટમ્સ વધારે જોવા મળ્યા છે, ઘણામાં સિવિયર કેસીસ પણ જોવા મળ્યા છે। બધા માટે પ્રિવેન્શન માટે મેઇન માસ્ક, સેનિટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ તો આપણે રાખવાનું જ છે અને હજી ઘણા લાંબો સમય સુધી રાખવાનું છે। એના સિવાય ઘરમાં બધા જે પણ વડીલ મોટા વ્યક્તિ હોય કે જે 18 વર્ષથી ઉપરના હોય તેમને ખાસ વેક્સિનેશનનું કરવાનું છે, જ્યારે પણ સમય મળે, જ્યારે પણ એમનો ચાન્સ આવે ત્યાં સુધી એ કરવાનું છે। અને હેલ્ધી લાઈફ, હેલ્ધી ડાયટ ખાવાનું રાખવાથી આ વસ્તુથી આપણે બચી શકીએ છીએ, તો એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે। બિલકુલ। તો ડૉક્ટર કુશાંગે ખૂબ જ સરસ આ અંગે માર્ગદર્શન આપ્યું કે સૌ કોઈને સુરક્ષિત અને બાળકોને કરી લેવા જોઈએ, પણ ડૉક્ટર નીરો પટેલ, બાળક જે છે તે સંક્રમિત જ ના થાય અને ઘરના અન્ય મેમ્બર્સ સંક્રમિત થઈ ચૂક્યા છે તે જ સ્ટેજ પર તે જ ઘડીએ બાળકને સુરક્ષિત કેવી રીતે કરી દેવા જોઈએ, આ બાબતે આપનું રિએક્શન? મોટાભાગે બાળકો મોટામાંથી જ ઇન્ફેક્શન લે છે, એટલે જ્યારે પણ ઘરના એક પણ વ્યક્તિને જરાક પણ સિમ્પટમ આવે તો ફર્સ્ટ સેલ્ફ આઇસોલેટ કરી નાખવાનું અને જેટલું વહેલું બની શકે તેટલું ટેસ્ટિંગ કરાવી દેવાનું, કેમ કે આરટીપીસીઆર ટેસ્ટિંગમાં પણ 24 to 48 અવર્સ લાગતા હોય છે રિપોર્ટ આવતા, ત્યાં સુધી અગર જો જે સંક્રમિત વ્યક્તિ અને ઘરના અન્ય લોકો અને બાળકો એકબીજાની જોડે રહ્યા તો ચાન્સીસ પૂરેપૂરા છે કે બાળકને એ ઇન્ફેક્શન લાગી જશે। એટલે જે પણ વ્યક્તિને ઘરમાં સિમ્ટમ આવે તરત જ આઇસોલેટ થઈ જાઓ, બીજા કોઈ વ્યક્તિ બી એના કોન્ટેક્ટમાં આવ્યા હોય તો સેલ્ફ આઇસોલેશન જ એક પ્રક્રિયા છે કે જેનાથી બાળકને ઇન્ફેક્શન ન લાગી શકે। અને જે વેક્સિન છે એ જે લોકોએ વેક્સિન લીધેલી હોય છે એ લોકોમાં ઇન્ફેક્શનનું પ્રમાણ 65 to 70% જેટલું ઓછું હોય છે, એટલે એ પણ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે। બિલકુલ ડૉક્ટર કુશાંગ, ઘણી વખત એવું થતું હોય છે કે બાળકો કે જેને એક રીતે કોરોના થાય છે તો તેમની માનસિક સ્થિતિ પણ બગડતી હોય છે અને તેઓને કંટ્રોલમાં રાખવા પણ એક રીતે મોટો ચેલેન્જીસ એ તમામ માતા પિતા માટે થતો હોય છે। શું બાળકો જ્યાં પણ બહાર જતા હોય છે, આઉટડોર ગેમ્સ રમતા હોય કે ત્યાં આ પ્રકારે કોઈકને કોરોના થયો હોય અથવા તો કોઈક સિમ્પટમ્સ એવા પ્રાથમિક લક્ષણો હોય તેમને, તો શું એ વ્યક્તિ જે બાળક છે તેને પણ સંક્રમિત કરી શકે, બાળક પોતે સુપર સ્પ્રેડર બની શકે? 100% બાળક જે છે એને ઇન્ફેક્શન પણ લાગી શકે અને એ જે છે જેમ એડલ્ટમાં જે છે એ રીતે પણ ઇન્ફેક્શન ફેલાઈ શકે છે। એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે કોઈ પણ બાળક હોય કે મોટું વ્યક્તિ હોય જેને પોઝિટિવ હોય કે એને સિમ્પટમ્સ હોય, સૌથી પહેલાં આઇસોલેશન, જેમ નીરવભાઈએ કીધું કે આઇસોલેશન એ પહેલી જ પ્રક્રિયા છે જે કરવી જ પડશે, જેથી જ આ ફેલાતું અટકાશે। અને હા, અત્યારના પરિસ્થિતિમાં ઘણા બાળકોને અત્યારે 1 વર્ષથી 1.5 વર્ષ જેવું થવા આવ્યું, એટલે બાળકો ઘરે રહીને એમની માનસિક સ્થિતિમાં પણ ઘણી તકલીફો જોવા મળી છે, એટલે એનું આપણે નિરાકરણ લાવી અને કોઈ રૂટીન એક્ટિવિટી જે આપણે સેફલી કરી શકતા હોય ઘરે એ રીતે કરી અને બાળકોમાં એક્ટિવ રાખવાની જરૂર છે,
જેથી માનસિક સ્ટ્રેસ એમને ના લાગે. ના લાગે, બિલકુલ સાચી વાત. અમદાવાદથી જયેશભાઈ જોડાયેલા છે. જયેશભાઈ, સવાલ શું છે આપનો? સર, મારો સવાલ એ છે જી કે બાળકો છે એને જયારે આ રોગ થાય તો એક આપણે એને કોરોના નું સ્ટ્રેન સમજવાનું કે પછી મ્યુકરમાઇકોસિસ નું સમજવાનું, અને બાળકો થી મોટાને ઘરમાં જે રહેલા હોય વડીલો એને આ રોગ થવાની સંભાવના ખરી? ડૉક્ટર નીરવ, આજે સૌથી મોટો મૂંઝવતો સવાલ છે, કારણ કે હવે નવો સ્ટ્રેન આવી રહ્યો છે, તો આ મ્યુકોરમાઇકોસિસ હોઈ શકે કે પછી કોરોના જે બીજા લોકોને થતો હોય છે, પુખ્ત વયના લોકોને, વયોવૃદ્ધમાં એ જ છે? જો બાળકોમાં મ્યુકરમાઇકોસિસનું પ્રમાણ એડલ્ટ જેટલું નથી, કારણ કે બાળકોમાં મોટાભાગના કોરોનાના કેસીસ માઇલ્ડ અને અમુક કેસીસ મોડરેટ હોય છે. જ્યારે બાળકોને એડમિટ કરવા પડે અથવા સિરિયસ બીમાર હોય, ડાયાબિટીસ હોય, એના કેસીસ ઘણા ઓછા હોય છે. એટલે આ જે લક્ષણો છે એ કોરોનાના હોઈ શકે છે. આની સાથે સાથે એક MISC કરીને એક બીમારી છે જે બાળકોને કોરોના મટવાના 15 દિવસથી લઈને 2 મહિના સુધીમાં દેખાઈ શકે છે, જેના અંદર બાળકને ફરીથી તાવ આવવો, બાળક ઉપરના મોઢામાં ચાંદા પડવા, આંખો લાલ થવી, બાળકોને ઝાડા ઉલટી થવા, આ બધા લક્ષણો દેખાઈ શકે છે. અને જ્યારે એનું ફર્ધર બ્લડના તપાસ અને ઇકો કરાવીએ છીએ ત્યારે કાવાસાકી જેવા ફીચર્સ જોવા મળે છે. આ બીમારી ચોક્કસપણે મટી શકે છે, પરંતુ તેનું અર્લી ડાયગ્નોસિસ જરૂરી છે અને અર્લી ટ્રીટમેન્ટ થતાં આ રોગ ચોક્કસ મટી શકે છે. બિલકુલ. એમનો બીજો પ્રશ્ન હતો કે બાળકને જે ઇન્ફેક્શન લાગ્યું ત્યાંથી વડીલોને ઇન્ફેક્શન લાગી શકે કે નહીં? ચોક્કસપણે લાગી શકે. વડીલો એ હાઈ રિસ્ક એજમાં છે, બાળકોને ઇન્ફેક્શન થશે તો આરામથી મટી જશે, પરંતુ જ્યારે વડીલોને ઇન્ફેક્શન એમના થ્રુ લાગશે તો એમને અમુક કેસીસના અંદર દાખલ કરવાની બી જરૂર પડી શકે છે કે સિરિયસ બીમારી બી થઈ શકે છે. એટલે બાળકોને જ્યારે પણ ઇન્ફેક્શન થાય ત્યારે ચોક્કસપણે વડીલોથી તો દૂર રાખવા જ જોઈએ. બિલકુલ, એટલે સંભાવના રહેલી છે બાળકો પણ સુપર સ્પ્રેડર બની શકે છે, વડીલોને પણ તેનાથી ખાસ તો ધ્યાન રાખવું. આ સાથે અમદાવાદથી પ્રદીપભાઈ જોડાયેલા છે. પ્રદીપભાઈ, સવાલ શું છે આપનો? સાહેબ, મારો પ્રશ્ન એ છે કે મારા 2 બાળકો છે જી, અને જ્યારથી કોરોના આવે છે ને ત્યારથી ઘરમાં ને ઘરમાં રહે છે. અમે સમજાવીને એને ઘરમાં રાખીએ છીએ, પણ એજ્યુકેશન બી બંધ છે અને એમનો સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો, આખો દિવસ મોબાઈલ માંગે, અને આમ એમનો સ્વભાવ જ બદલાઈ ગયો છે. તો એના માટે આપણે શું ઉપાયો કરી શકીએ? બાળકને કઈ રીતે ડાયવર્ટ કરીએ અમે બીજી પ્રવૃત્તિમાં? બહાર જવાથી તો ડર લાગે છે કે ક્યાંક કોરોના થશે, ઘણી ઇફેક્ટ થઈ છે આ છેલ્લા 1.5 વર્ષમાં બાળકોને. કેટલીક વસ્તુ આપણે સાવચેતી લઈને હવે ધીરે ધીરે સમજીને કરવું પડશે, પણ એની માટે સૌથી પહેલાં એડલ્ટ કે પેરેન્ટ્સને સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ ને માસ્કનું વ્યવસ્થા રાખી કરાય. એક વસ્તુ જે છે, જે હજી આપણે થોડી તકલીફ રાડું છે કે જે નજીકના કોઈ સગા હોય કે નજીકના બાળકો હોય કે એમના સાથે થોડી વાર સમય રાખી, અઠવાડિયામાં એકવાર મળીને એ રીતે, અથવા તો ટેરેસ પર કે ગેલેરીમાં એ રીતે, અને કોઈક રૂટીન એક્ટિવિટી જેમાં એ રચ્યા પચા રહે એ રીતે. એમાં સ્ક્રીનિંગ ટાઈમ મેઇન જે છે, ટીવી, મોબાઈલ, એ બધી વસ્તુઓ ખૂબ જ વધી ગઈ છે, એટલે એ પ્રમાણ ઓછું કરવું જોઈએ. હા, ડેફિનેટલી એ ઘરે રહે છે તો આપણે એક લેવલથી રેકમેન્ડેશનથી એ થોડું વધારે કરાવવું પડે છે, પણ ખૂબ જ વધારે સ્ક્રીનિંગ ટાઈમ એ પણ નુકસાનકારક છે. એટલે એ વસ્તુનું તો થોડું ઓછું કરી, અને જેમાં એ રૂટીન એક્ટિવિટી કરી શકે એવી વસ્તુઓમાં રાખવું પડે. એ વસ્તુનું ધ્યાન સ્કૂલ જે ઓનલાઈન ટીચિંગ ચાલી રહ્યા છે એમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ વસ્તુ જે ફિઝિકલ એક્ટિવિટી થવી જોઈએ, ના કે ખાલી એ સ્ક્રીન સામે જોઈ અને એનું એજ્યુકેશન થાય. બિલકુલ. વધુ એક કોલર છે, મુકેશભાઈ પાલનપુરથી. મુકેશભાઈ, સવાલ શું છે આપનો? હા સાહેબ, કેન્સર પેશન્ટ છે આપણો જી, સવાલ શું છે? એમને જે સ્ટીરોઈડ આપવામાં આવેલા હોય, હા બરોબર છે, તો પ્રશ્ન એવો છે કે સ્ટીરોઈડની અસર કેટલા ટાઈમ સુધી રહેતી હોય? ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ 3 મહિના જેવું થઈ ગયું હોય, સ્ટીરોઇડ એક એવી વસ્તુ છે જે એક સાથે, દાખલા તરીકે કોઈ દવા ચાલુ છે તો આપણે 5 દિવસનો કોર્સ આપીએ તો 5મા દિવસે દવા બંધ કરી દઈએ છીએ. જ્યારે સ્ટીરોઇડ એક એવી વસ્તુ છે કે જેને ગ્રેજ્યુઅલી ડોઝ ઓછો કરતા કરતા બંધ કરવાની હોય છે. બીજું કે જ્યારે કેન્સર પેશન્ટ હોય તો એ પર્ટિક્યુલરલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ્ડ, એટલે કે ઓછી ઇમ્યુનિટીવાળા હોવાના, અને એમાં બી જ્યારે એમને સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય ત્યારે એમની ઇમ્યુનિટી
લગભગ 3-4 મહિના સુધી ઓછી રહી શકે છે. એટલે એમને ત્યાં સુધી સેકન્ડરી ઇન્ફેક્શન કે સેકન્ડરી બેક્ટેરિયલ ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પૂરેપૂરા રહેતા હોય છે. એટલે સાચવવું અને એ લોકો વેક્સિનેશન માટે ફર્સ્ટ કેન્ડિડેટ કહેવાય કે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે. એટલે જ્યારે 3 મહિનાનું જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે, 3 મહિના પૂરા થતાં જ એ લોકોને વેક્સિનેશન માટે એલિજિબલ થઈ જાય છે. એટલે વેક્સિન આપી દેવી જરૂરી બને છે. બિલકુલ. હમીરભાઈ જૂનાગઢથી જોડાયેલા છે. હમીરભાઈ, સવાલ શું છે આપનો? મારો સવાલ એ છે જી કે અમુક સામાન્ય દવા લઉં ને જી, તો એમ રિએક્શન આવી જાય, તો રસી લેવી કે ન લેવી? ઓકે ડૉક્ટર કુશાંગ, કારણ કે આ પ્રકારની ઘણી બધી અને જેને બીજી અન્ય બીમારી છે તે લોકોમાં મૂંઝવણ વધારે છે અને ચિંતા પણ એટલી છે. દવાઓ ખાસ નોર્મલી જે પણ દવાઓ જે હોય છે અત્યારના ટાઈમમાં એમાં મેજર કોઈ તકલીફ થતી હોતી નથી, પણ એ જે રિએક્શન આવું એ બોડીના રિસ્પોન્સ પર આધાર રાખે છે, બોડી કેવું રિએક્ટ કરે છે. એટલે ઘણા વ્યક્તિને કોઈક દવાની અસર થતી હોય, ઘણાને આડઅસર થતી હોય, એટલે એ જો તમારે ખબર હોય કે પહેલાં આગળ કોઈ એક દવાથી એ રિએક્શન આવ્યું હોય તો 100% તમારે એ દવા કાં તો ના લેવી જોઈએ, કાં તો તમારા ડૉક્ટરના પૂછીને પછી જ લેવી જોઈએ. એટલે અને તમારે ઘણા બધી દવાઓને રિએક્શન આવતા હોય તો 100% તમારા નજીકના ડૉક્ટરની સાથે સંપર્ક કરી અને એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ઓકે. વિજાપુરથી અર્પિતભાઈ જોડાયેલા છે. અર્પિતભાઈ, આપનો સવાલ શું છે? અર્પિતભાઈ, હેલો. હા જી અર્પિતભાઈ, સવાલ આપનો. સર, હું એમ પૂછું કે જ્યારે બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન કરાયેલું છે, બરોબર? જી. આ તો એમને રસી લેવાય કે ના લેવાય? જી ડોક્ટર નીરવ, બ્રેસ્ટ કેન્સર એ જેમ પહેલા બી મેં કહ્યું કે તે હાઈ રિસ્ક પોપ્યુલેશનમાં આવે અને એમને તો રસી લેવી જ જોઈએ. દે આર ધ ફર્સ્ટ વન ટુ રિસીવ ધ વેક્સિન. એટલે બે ઝીઝક થઈને એ વેક્સિનેશન અપાવી દો એમને. બિલકુલ. આ સાથે એક પોઈન્ટ એ પણ જોડવો છે, ડૉક્ટર નીરવ, જે હમણાં પણ કોલર આવ્યા તેમણે સ્ટીરોઇડની પણ વાત કરી, તો બાળકો શિશુઓને પણ શું જ્યારે કોરોનાથી તે સાજા થઈ જાય છે બાળક, તો એમને પણ સ્ટીરોઇડ આપવામાં આવે છે કે કોઈ અન્ય પ્રકારની ટેબ્લેટ્સ આપવામાં આવે છે? કારણ કે ઘણી વખત એવું પણ થાય છે કે વગર કોઈ કાઉન્સેલિંગ કર્યા વગર જે પ્રિસ્ક્રિપ્શન બીજા લોકોને આપવામાં આવતું હોય છે અને તે જ પ્રિસ્ક્રિપ્શનનો યુઝ એ બીજા વ્યક્તિને પણ કરી દેવામાં આવતો હોય છે, તો આ કેટલી ગંભીર બાબત? અને અમારી ભાષામાં સેલ્ફ મેડિકેશન કહેવાય અને એ એકદમ જોખમી વસ્તુ છે. બાળકોમાં થતો કોરોના મોટાભાગના સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટથી મટી જાય છે. તાવ આવ્યો તો પેરાસિટામોલ, ખાંસી હોય તો કફ સિરપ અને ગુડ હાઇડ્રેશન, પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવાનું, ખોરાક હેલ્ધી લેવાનો અને આરામ કરવાથી કોરોનાની બીમારી બાળકોમાં આરામથી મટી શકે છે. એન્ટીબાયોટિકની બી જરૂર નથી કે કોઈ સ્ટીરોઇડ સુધી તો જવાની બિલકુલ જરૂર પડતી નથી. એટલે આ સેલ્ફ મેડિકેશનથી બચજો, નહીં તો બીજા કોમ્પ્લિકેશન થતા વાર નહીં લાગે. એક વખત કન્સલ્ટિંગ પ્રોપર કરાઈ લેવું જોઈએ ડોક્ટરનું. અમદાવાદથી અશ્વિનભાઈ જોડાયેલા છે. અશ્વિનભાઈ, સવાલ શું છે આપનો? હેલો. હા જી. હા, હવે મારે ડોક્ટર સાહેબ એ પૂછવું હતું કે મારા એક રિલેટિવ છે ભાઈ, એ અત્યારે સિવિલ હોસ્પિટલમાં કાલે જ એમને ડિસ્ચાર્જ કર્યા, તો એમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે. એમને પહેલા ઘણી કિડનીની દવા પણ ચાલુ હતી અને એમને રેમડેસિવિર નામના 6 ડોઝ આપ્યા છે. તો જ્યારે અમે એમને ડોક્ટરને પૂછ્યું કે રેમડેસિવિરથી કોઈ આડઅસર નહીં થાય ને, તો એમને વિચારમાં 2 દિવસ કાઢ્યા અને પછી એને રેમડેસિવિર આપ્યા છે દર્દીને. તો હવે સાહેબ મારે એ પૂછવું હતું કે ભાઈ એ રેમડેસિવિરની કોઈ આડઅસર નહીં થાય ને એમ એના શરીર ઉપર? એટલે ડોક્ટર કુશંગ, આ પ્રકારની રેમડેસિવિર આપી દેવામાં આવ્યા બાદ કોમ્પ્લિકેશન્સ કેવા હોય છે? રેમડેસિવિરના મેજર કોઈ કોમ્પ્લિકેશન હજી સુધી નોટેડ થયા નથી, પણ મેં આગળ પણ જે સમજાવ્યું પ્રમાણે કે દવાનું આડઅસર કે દવાની અંદર આવતું રિએક્શન એ શરીરના રિએક્શન પર, આ શરીરનું રિસ્પોન્સ પર આધાર રાખે છે. એ વસ્તુ બહુ ઘણા રેર કેસીસમાં એલર્જીક રિએક્શન આવી શકે, પણ એ યુઝઅલી પહેલા ડોઝના 24-48 કલાકમાં થવાની શક્યતા બહુ વધારે હોય. તમારે એના 6 ડોઝ આપી દીધા અને એના પછી ડિસ્ચાર્જ આપી દીધું, એના પછી થવાની શક્યતા બહુ જ ઓછી રહેતી હોય. પણ હા, જો એમને શ્વાસની તકલીફ થાય, શરીર પર લાલ ચકામાં રેશિસ નીકળતું હોય, ક્યાંયથી લોહી નીકળતું હોય અને તાવ વધારે ફરતી આવતો હોય, તો તમારે ફરતી ડૉક્ટરનો સંપર્ક કરી અને એમની પાસે એકવાર ચેકઅપ કરાવી દેવો. બિલકુલ. અને સાજા થયા પછી જે પણ ટેબ્લેટ્સ લેવામાં આવી રહી છે તે પણ ડૉક્ટરનું કન્સલ્ટિંગ 100% કરવું અત્યંત જરૂરી છે, કારણ કે તે પછી જે કોમ્પ્લિકેશન્સ છે તે પણ અત્યારે સૌ કોઈ તેનાથી વાકેફ છે. ડૉક્ટર કુશાંગ,
એક સવાલ એ તમામ બહેનો માટે પણ થઈ રહ્યો છે અને કન્ફ્યુઝન એ પણ છે, ચિંતા પણ છે. અને એ માતા કે જે તેમના શિશુને લઈને જે ફીડિંગ અત્યારે ચાલી રહ્યું છે અને તે સમય પર કોરોના થઈ ગયો છે, તો શું સ્તનપાન કરાવી શકાય, આગળ કરી શકે કે કેમ? ખૂબ સારો સવાલ, અને એને હું ભારપૂર્વક કહીશ કે હા, ધાવણ જ ચાલુ રાખવાનું છે, ફીડિંગ જ ચાલુ રાખવાનું છે, કરી શકાય. ઉપરનું દૂધ આપવાનું નથી કે બી એ બંધ કરવાની જરૂર નથી. અને બાળક તમારી પાસે જ રાખવું જોઈએ, કેમ કે જે બાળક જે ધાવણ લેતું બાળક હોય એ માતાને ઇન્ફેક્શન થયું હોય તો 100% એ એક્સપોઝ થયું જ છે ઇન્ફેક્શનથી, અને શક્યતા વધારે રહે છે કે એને પણ ઇન્ફેક્શન થઈ ગયું હશે. એટલે બીજું વસ્તુ કે એ બાળકને બીજા કોઈ એવી જગ્યાએ કે જે મોટા વયના લોકો હોય, વૃદ્ધ લોકો હોય, એમની પાસે મોકલવાની ખાસ જરૂર નથી. એ ઘરમાં જ તમે આઇસોલેટ થાઓ. જે અત્યારે મેઇન પરિસ્થિતિ છે, માતા પિતા પોઝિટિવ આવે એટલે બાળકને એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે મોકલી દેશે, જે વધારે નુકસાન ગ્રાન્ડ પેરેન્ટ્સને કરશે. એના કરતાં તમારા ઘરમાં જ બીજી એક રૂમમાં આઇસોલેટ થાઓ, જેથી એ વસ્તુ બહાર બીજી જગ્યાએ બીજા ઘરમાં ફેલાવવાની અટકાઈ જશે. બિલકુલ, સાથે રહેવું અત્યંત જરૂરી છે આવી કન્ડિશન. સાથે રહીને પણ આઇસોલેશન, એ લોકો આઇસોલેટ બીજા રૂમમાં, પણ એક ઘરમાં રહી શકે પણ એ અલગ અલગ રૂમમાં. ઓકે, વધુ એક કોલર છે રીટાબેન ગાંધીનગરથી. રીટાબેન, સવાલ શું છે આપનો? હેલો. હા જી બોલો. હેલો, સવાલ પૂછો આપ. હા, મારો સન છે કાર્તિક પંડ્યા, એને 11 એપ્રિલે એને કોરોના થયેલો, ત્યારબાદ આઇસોલેશન ઘરમાં જ થયેલો, અને એમડીના માર્ગદર્શન નીચે કેબીસીના કોર્સથી એને સારું થઈ ગયું. ત્યાર પછી એને ગાલ પથોડા થયા, અને ત્યારબાદ એ મટ્યા પછી પાછી એને આંખ ડોળા દુખે છે, પછી નાતું બંને સાઈડ હાડકા, પછી ગળા પાછળ દુખેડ છે એવી બધી જગ્યાએ દુખાવાની ફરિયાદ કરે છે. એટલે અમે ઈએમટી ને બતાવ્યું, પછી એમડી ને બતાવ્યું, પછી આંખના ડોક્ટર ને બતાવ્યું, અને ચાર પાંચ ફરી એમડી ને બતાવ્યું. તો એટલે એ લોકોનું કેવું એમ છે કે કોરોના પછીનો એને સોજો છે, પણ સારું થઈ જશે. એટલે દવા ચાલુ છે, પણ હજી આંખના ડોળામાં થોડો એને ફેર પડ્યો છે, પણ દુખાવો હજી બધી જગ્યાએ છે એમ. તો એના માટે શું કરવું? ડોક્ટર નીરવા, આ પ્રકારના કેસ 11 એપ્રિલ નો કેસ છે. આ પ્રકારના કેસીસના અંદર પ્રોપર મોનિટરિંગ જરૂરી છે, કારણ કે આવા કેસીસના અંદર અમુક વખતે કોમ્પ્લિકેશન લાંબા ગાળાના રહી શકે છે. બીજું કે અમુક બ્લડ ટેસ્ટ પણ સાથે કરાવવા જોઈએ, અને સિટી સ્કેન, જે પેરાનેઝલ સાઇનસિસ અને ઓર્બિટ, એનો સિટી સ્કેન કરીને આ જે વસ્તુ છે અંદર કેટલા લેવલ સુધી આપણે ફેલાયેલી છે એનું બી મોનિટરિંગ વખતો વખત જોતા રહેવું પડે છે. પરંતુ ચોક્કસપણે આના અંદર માર્ગદર્શન હેઠળ તમારો કેસ ની ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જરૂરી બને છે. બિલકુલ, એટલે તમામ કન્સલ્ટિંગ અને જે પણ સિટી સ્કેન છે તે પણ કરાવવું અત્યંત જરૂરી છે. તો આ પ્રકારનું ડોક્ટરનું માર્ગદર્શન છે. ચર્ચા કરી રહ્યા છે કોરોના સંબંધિત, અને બાળકોને જે કોરોના થઈ રહ્યો છે અથવા તો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી કેવા પ્રકારના કોમ્પ્લિકેશન્સ થઈ રહ્યા છે, તમામ પ્રશ્નો છે અને તેનો જવાબ પણ આપને આપી રહ્યા છે. અને આપનો પણ કોઈ પ્રશ્ન હોય તો નંબર જે ફ્લેશ થઈ રહ્યો છે એની પર ફોન કરી શકો છો અને આપનો જવાબ મેળવી શકો છો. ચર્ચામાં રોકાઈ એક બ્રેક માટે, આપ જોતા રહો TV9. તો કોરોના હેલ્પલાઇન 9039349975 આ નંબર પર ફોન કરીને આપનો મૂંઝવતો સવાલ છે તેનો જવાબ આપવાનો મેં કરીશું પ્રયત્ન. વધુ એક કોલર જોડે ચૂક્યા છે ધર્મિષ્ઠાબેન ધંધુકાથી. ધર્મિષ્ઠાબેન, સવાલ શું છે આપનો? મારો સવાલ એ છે કે બાળક બહાર જાય ને તો સતત મન ડર લાગ્યા કરે છે. આજે એક ફંક્શનમાં થોડાક જ જણ હતા, તોય મને ડર લાગે છે કોરોના થઈ જશે, કોરોના થઈ જશે, એવો સતત ડર લાગ્યા કરે છે. બિલકુલ ડોક્ટર કુશંગ, આ જે પરિસ્થિતિ છે, માનસિક જે સ્થિતિ છે તે પણ હલી ગઈ છે, કારણ કે સતત ડર મા બાપને થઈ રહ્યો છે, મોકલવો ક્યાં બાળકને? હા, તકલીફ છે, મેન્ટલ હેલ્થનું આપણે ધ્યાન રાખવું જ પડે છે. પણ પહેલી વસ્તુ, ફંક્શન્સ અત્યારે જો બને તો ટાળો. ઘરનું ઘરમેળે થાય એ વસ્તુ બરાબર છે. એડલ્ટનું માસ્ક ખાસ તમે પહેરીને રાખો, અને બને તો બાળકને એ વસ્તુથી દૂર રાખો, એ સારું રહેશે. બાકી તમારા ઘર કે ઘરની આજુબાજુમાં જ્યાં ખુલ્લું જગ્યા હોય ત્યાં તમે બાળકને એને રમવા દો, જ્યાં બહુ ભીડભાડ ના હોય એ વસ્તુ બરાબર છે.
ત્રણ કે ચાર વર્ષથી ઉપરના બાળકને પણ માસ્કની પહેરવાની પદ્ધતિ અને બરોબરીત રીતે પહેરે અને રાખી મૂકે એનું પણ એમને સમજણ આપીએ તો આપણે આ લડતની સામે આપણે લડી જઈશું અને આપણે એની સામે જીતી શકીશું. બિલકુલ ડૉક્ટર નિરવ, આપ ઘણા સમયથી અનેકો પ્રકારના જે કન્સલ્ટિંગ છે તે કરી રહ્યા છો. આપના મતે જ્યારે બાળકને કોરોના પોઝિટિવ બાળક થાય છે, માતા પિતામાં ચિંતા પણ સૌથી વધારે રહેતી હોય છે, એ માતા પિતા બાળકને લઈને આપની પાસે આવે છે, કેવા પ્રકારના અનુભવ આપને થયા છે? ટ્રીટમેન્ટને લઈને હોય કે પછી તેની મેન્ટલ સિચ્યુએશનને લઈને હોય. જો મોટાભાગે અત્યારના પરિસ્થિતિ પ્રમાણે એક કે બે બાળકો હોય છે અને એટલા બધા પેમ્પર્ડ હોય છે કે એક નાની વસ્તુ બી બાળકને એક છીંક બી આવે તો એટલા ચિંતામાં હોય છે કે બાળકને કોરોના તો નથી ને. અને આ સ્વાભાવિક પ્રશ્ન છે, કારણ કે એટલો બધા કેસીસ આજુબાજુની સોસાયટીમાં આજુબાજુના ઘરોમાં કેસીસ હોય છે કે જેથી કરીને પેરેન્ટ્સનો હંમેશા આ પ્રશ્ન મૂંઝવતો હોય છે. હવે મોટાભાગે પેરેન્ટ્સે એ સમજવાનું છે કે બાળકોને સીધો કોરોના ડાયરેક્ટ ઘરની બહાર નીકળ્યા વગર નથી થતો, એમને પેરેન્ટ્સથી જ કોરોના મળે છે. એટલે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે બી કોઈ બી પેરેન્ટ્સને નાનું મોટું શરદી ખાંસી કે હલકું બોડી એક પણ થતું હોય તો તરત જ પોતે આઇસોલેટ થઈને ટેસ્ટિંગ કરાવે અને ઘરના બીજા મેમ્બરને બી જો જરાક બી એ સિમ્પટમ ડેવલપ થતા લાગે તો બાળકથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. જેમ સરે કહ્યું કે ફીડિંગ આપતી વખતે જ ખાલી બાળક જોડે જાય અને એ બી માસ્ક અને સેનિટાઇઝેશનનો પ્રિકોશન લઈને ફીડિંગ કરાવે અને ઘરમાં જ આઇસોલેટ થઈ શકે છે. મોટાભાગના બાળકોને ઘરે બેસીને જ મટી શકે છે સિમ્પલ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટથી. એટલે બાળકના કોરોનાની ચિંતા એટલી બધી કરવાની જરૂર નથી. ખાલી ગંભીર લક્ષણોનું ધ્યાન રાખવાનું છે કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ લાગે, ઝડપથી શ્વાસ લેતું હોય, બાળક સુસ્ત લાગે, પેશાબ ઓછો કરે, ખાવા પીવાનું ઓછું કરી દે, હાથ પગ પર ઠંડા પડી જાય કે હાથ પગ બ્લ્યુ પડી જાય, આ બધા લક્ષણોનું ધ્યાન રાખીને શાંતિથી 14 ડેઝનો જે આઇસોલેશન પીરિયડ હોય છે એ પૂરો કરવાથી બાળકને મટી શકે છે. યામિનીબેન જોડાયેલા છે ગીરથી. યામિનીબેન, સવાલ શું છે આપનો? હા સાહેબ, મારો એ સવાલ છે કે આ કોરોના આપણે જ્યારે જે પણ કોઈ વ્યક્તિ કોરોના વાળા હાથ અડે છે એના જર્મ્સ વસ્તુ પર કેટલા ટાઈમ સુધી રહે છે? અને બીજું એક કે જે આપણે રસી લઈએ છીએ તો જે લોકોને એસિડિટી હોય, જે લોકો જરા પણ તીખું ન ખાઈ શકતા હોય, એ આ રસી લઈ શકે છે ખરી? પ્લાયવુડ ઉપર દરેકનો સમય અલગ અલગ હોય છે. એ લગભગ 24 કલાકથી 72 કલાકનો ઓન એન્ડ એવરેજ સમય હોય છે. પરંતુ તમે જ્યારે પણ એ સરફેસને દાખલા તરીકે કોઈ વસ્તુ બહારથી લાય એને પ્રોપર રીતે સેનિટાઈઝ કરી દો તો એ જર્મ્સ ત્યાં જ નાશ પામે છે. આપનો બીજો પ્રશ્ન હતો કે એસિડિટીવાળા પેશન્ટને વેક્સિન લેવાય. હા, ચોક્કસ લેવાય. એસિડિટી એ કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન નથી અને આ રસી કોઈ ભારે પડતી નથી. હા, થોડો ઘણો તાવ આવે છે, થોડું બોડી એક થાય છે એકાદ બે દિવસ, એ સિમ્પલ પેરાસિટામોલ લઈને એનું સોલ્યુશન લઈ શકો છો. એટલે ચોક્કસ પ્રમાણ પ્રકારે આ વેક્સિન લઈ શકો છો તમે. મોનિકાબેન અમદાવાદથી જોડાયેલા છે. મોનિકાબેન, સવાલ શું છે આપનો? હા, મારો સવાલ એ છે કે આપણે જે મોટી ઉંમરના છે, લાઈક મિડલ એજમાં છીએ, એ લોકો તો ઉકાળા પીને કે કઈ દવા લઈને આપણે વાત કરી, મતલબ આપણે આપણું ઇમ્યુનિટી લાવી શકે છે કે વિટામિન સી લઈ શકે છે એવું બધું કરીને. પણ બાળકોને શું કરવું જોઈએ? એમની એમના ફૂડ શું રાખવું જોઈએ? ડોક્ટર કુશાંગ, એમની ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બાળકોને કેવા પ્રકારના પ્રિકોશન? બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ, પહેલી વસ્તુ કે મોટામાં કે બાળકોમાં જે ઇમ્યુનિટી આપણી પહેલી રેગ્યુલરથી છે એ જ વસ્તુ મેજર કામ કરશે. અત્યારે અચાનકથી આપણે ઇમ્યુનિટી વધારીશું અને આપણને એ રોગ સામે નહીં જીતી જઈશું એવું નહીં થાય. એટલે રેગ્યુલર તમારે હેલ્ધી ડાયટ છે, સારું ખાવાનું, ફ્રૂટ્સ છે દિવસમાં એકવાર, એમાં સ્પેસિફિકલી ખાટા ફ્રૂટ, સાઇટ્રસ ફ્રૂટ જેમાં વિટામિન સી હોય છે એ આપો. ઇવન એક સાદું ખાટું ફ્રૂટ્સ દિવસમાં લે એ ઇનફ છે, વિટામિન સી એમાંથી સારું એવું મળી રહેવાનું છે. હેલ્ધી ડાયટ, ઘરનું ખાવાનું, ગરમ ખાવાનું અને ફ્રેશ બનેલું ખાવાનું આપવાનું. હાઇડ્રેશન મીન્સ કે પ્રવાહી, કોઈ પણ જાતનું લિક્વિડ વધારે લેવું કે જેથી એને હાઇડ્રેટ રહે, જેથી બીજા બધા કોમ્પ્લિકેશન ના થાય ને ઇન્ફેક્શન ના થાય. અને સાથે સાથે માસ્ક અને હેન્ડ વોશિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ તો આપણે રાખવાનું જ છે. બિલકુલ. જામનગરથી રસિકભાઈ જોડાયેલા છે. રસિકભાઈ, સવાલ શું છે આપનો?
સર, આપણે 1.5 મહિનાનું તાજું જન્મેલું બાળક છે, સ્વસ્થ તંદુરસ્ત છે, તો માતા અને બાળક બંને તંદુરસ્ત રહી અને આ કોરોનાની બીજી લહેરના સંક્રમણમાંથી બચી શકે એના માટેના આપણે આગોતરું સુચારું શું આયોજન કરવું એના વિશે જણાવવા વિનંતી. બિલકુલ, ખૂબ જ સરસ સવાલ છે ડોક્ટર નીરવ, આનો જવાબ આપો. જો 1.5 મહિનાનું બાળક જ્યારે હોય ત્યારે માતા અને બાળક મોટા ભાગે ઘરની બહાર નીકળવાના નથી, અને જો ઘરની બહાર નીકળવાના નથી તો કોરોના થવાના ચાન્સીસ ઓલમોસ્ટ નહીવત છે. એ લોકોને કોરોના થવાનું જે કારણ છે એ બહારથી આવતા લોકો છે. બાળકને રમાડવા, મહેમાનો ભેગા કરવા કે એમની કોઈ નાની મોટી વિધિ કરવી, આ વખતે જ્યારે ક્રાઉડ ભેગું થશે ત્યારે બાળકને અથવા માતાને ઇન્ફેક્શન લાગી શકે છે. બાકી બાળક અને માતા જો અલગ અલાયદા રૂમના અંદર રહે, પ્રોપર ફીડિંગ કરે અને બધી જ વસ્તુઓ હાઇજીનનું ધ્યાન રાખે તો કોઈ ચિંતા કર્યા વગર તમે માતૃત્વનો અને બાળકને મોટું આરામથી કરી શકો છો. કોઈ ચિંતા કરવા જેવું નથી આમાં. બિલકુલ ડૉક્ટર નીરવ, એક વાત એ પણ હવે સામે આવી છે કે ઘણી વખત સેલ્ફ કેર મેડિકેશનની આપણે વાત કરી હતી કે બાળકોને તાવ આવે છે, માથું દુખાય છે, તો તે સમજીને ક્યારેક પેરાસિટેમલ કે પછી અન્ય જે મેડિસિન્સ છે તે આપી દેતા હોય છે. બાળકો માટે અર્ધી દવા કટ કરીને લોકો આપતા હોય છે. એક આ પ્રકારની પણ મેન્ટેલિટી આપણા સોસાયટીમાં રહેલી છે. શું આ યોગ્ય છે કે પછી આ સમયમાં કન્સલ્ટિંગ જ કરવું જોઈએ પ્રોપર? બાળકોમાં જે દવાઓનો ડોઝ હોય છે એમના વજન ઉપરથી નક્કી થાય છે, એમની ઉંમર પરથી નહીં. એટલે જ્યારે પણ બાળકને કોઈ બી તકલીફ હોય, દાખલા તરીકે તમે જે એક્ઝામ્પલ આપ્યું કે તાવ આવે છે કે માથું દુખે છે, તો પેરાસિટામોલ સેફ દવા છે. જો એને થોડા લક્ષણ જણાય એકાદ ડોઝ પેરાસિટામોલ આપી દેવાથી જો મટી શકે છે તો કંઈ જ ચિંતા નથી. પરંતુ જો સિમ્ટમનું પુનરાવર્તન થાય, રિપીટેશન થાય, તો ચોક્કસપણે કોરોના કાળના અંદર રિસ્ક લીધા વગર ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. જૂની દવા પડેલી છે, મારા ફાધરની દવા પડી છે, એમાંથી અડધી ગોળી આપવું બિલકુલ હિતાવહ નથી, એ ફાયદા કરતા નુકસાનકારક થઈ શકે છે. બિલકુલ બિલકુલ. અમદાવાદથી જગદીશભાઈ જોડાયેલા છે. જગદીશભાઈ, સવાલ શું છે આપનો? હા સાહેબ, નમસ્કાર. જી નમસ્કાર. મેં 7-4 રસી લીધી છે પહેલોય, એ પછી 23 તારીખે હું પોઝિટિવ થયો, કોરોના પોઝિટિવ. અચ્છા, એટલે હવે બીજો ડોઝ લેવો કે કેમ, એ સવાલ છે આપનો. ડોક્ટર કુશંગ, આ કેસમાં શું થતું હોય છે જનરલી? કારણ કે એક વેક્સિન લઈ લીધી છે પછી કોરોના થવો, એટલે હવે બીજો ડોઝ લેવો ક્યારે? લેટેસ્ટ હમણાં જ રિસન્ટલી ગાઈડલાઈન ગવર્નમેન્ટ દ્વારા પબ્લિશ થવામાં આવી છે કે જો તમે એક ડોઝ લીધો હોય અથવા તો એક ડોઝ ના લીધો હોય પણ તમારે પોઝિટિવ આવ્યું હોય તો પછીનો ડોઝ છે તમે 3 મહિના પછીની રેકમેન્ડેશન આપી છે કે 3 મહિના કે એના પછી લેવાની. એનું એક સાયન્ટિફિકલ બેઝ છે કે તમારે એકવાર ઇમ્યુનિટી, તમને ઇન્ફેક્શન લાગી છે એટલે તમારામાં ઇમ્યુનિટી, નેચરલ ઇમ્યુનિટી થોડી ડેવલપ થઈ છે કે જે તમને ટાઈમ આપશે કે એ બીજો ડોઝ લેતા વખતે તમને વચમાં ઇન્ફેક્શન ના થાય. એટલા માટે 3 મહિનાનું ગેપ રાખવામાં આવે. ગવર્નમેન્ટની જે ગાઈડલાઇન છે એ ફોલો કરવી અત્યંત જરૂરી છે. ડૉક્ટર કુશંગ અને ડૉક્ટર નીરવ, આપના બંને તરફથી એક એક અંતિમ જે એડવાઇસ છે, ગોલ્ડન એડવાઇસ, તે માંગવી, તે આપના તરફથી લેવી છે. સૌથી પહેલાં ડૉક્ટર નીરવ, આપ શરૂઆત કરશો. હવે બાળકો કે જે સંક્રમિત થઈ ચૂક્યા છે, માનો કે કોરોના મટી ચૂક્યો છે, તેમનો રિપોર્ટ્સ પણ નેગેટિવ આવ્યા બાદના જે કોમ્પ્લિકેશન્સ છે, માથું દુખવું કે પછી તાવ આવવો, સાંધામાં ક્યાંક દુખાવો થવો, બ્રેનને લગતી જે સમસ્યાઓ થઈ રહી છે, એક રીતે એક નવું નામ સામે આવ્યું છે, મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી, તે શું છે, કેવી રીતે બચી શકાય, કયા કયા પ્રિકોશન લેવા જોઈએ, આપની લાસ્ટ એડવાઇસ? જે MISC, જે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ જે છે, એ 1-2 પર લાખ બચ્ચાઓમાં અત્યારના ઇન્સિડન્સ પ્રમાણે થઈ રહ્યો છે. જેનામાં, જેમ આપે કહ્યું કે 3 દિવસથી વધારે તાવ, ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, શરીર પર લાલ ચકામા, આંખો લાલ થવી, હૃદયના અંદર કોરોનરી આર્ટરીઝનું ઇન્વોલ્વમેન્ટ જે આપણે ઇકો કરવાથી આપણને ખ્યાલ આવતો હોય છે, આ બધા લક્ષણો, અને જે સિવિયર કેસીસ હોય જેના અંદર શોક એટલે કે BP ઘટી જવું, બાળક સુસ્ત પડી જવું, આ બધા લક્ષણોનું જો વહેલા નિદાન થઈ શકે તો આ એક ચોક્કસપણે મટી શકાય એવો રોગ છે. એટલે આના અંદર ટાઈમલી ડાયગ્નોસિસ અને ટાઈમલી ટ્રીટમેન્ટ, આ એનો મુખ્ય સોલ્યુશન. બિલકુલ ડોક્ટર કુશંગ, અંતિમ આપનું 30 સેકન્ડમાં રિએક્શન. આ સાચું જે પ્રમાણે કીધું ડૉક્ટર નીરવ સરે કે આ વસ્તુ પહેલાં અર્લી ડાયગ્નોસિસ થવું જોઈએ, અને જેની માટે જ્યારે પણ તમારે કોરોના પોઝિટિવ આવ્યું હોય એના 15-20 દિવસ પછી આવા કોઈ પણ લક્ષણ જણાય તમારા ડૉક્ટરને સંપર્ક કરો. ભલે સિમ્ટોમ્સ ઓછા હોય પણ તો પણ એકવાર સંકલ્પ કરી એકવાર ચેકઅપ કરાવો,
અને એમાં જો કંઈ જણાતું હોય તો આપણે એ પ્રમાણેના રિપોર્ટ્સ થતા હોય છે, રિપોર્ટ કરીને આગળ એનું ડાયગ્નોસિસ કરવું અને અર્લી ટ્રીટમેન્ટ સૌથી સારી રહેશે. નુકસાન થાય એની પહેલાં આપણે ટ્રીટમેન્ટ કરી દઈએ, એમાં રિકવરી રેટ ખૂબ જ સરસ રહેશે. બિલકુલ, સમયસર નિદાન થવું અત્યંત જરૂરી છે અને આ પ્રકારની ગંભીર જે રોગો છે કે પછી કોઈ ફૂગ કે બીમારી તેનાથી બચી શકાય છે. તો ડૉક્ટર કુશાંગ અને ડૉક્ટર નીરવ આ ચર્ચામાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને તમામ સચોટ માર્ગદર્શન આપ્યું તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે ફરી મળીશું. કોરોના હેલ્પલાઈન આ જ નંબર પર આપ ફોન કરી શકો છો. કોઈ પણ કોરોના સંબંધિત મૂંઝવતો સવાલ છે તો તેના નિરાકરણ સુધી પહોંચવાનો આપણે કરીશું પ્રયત્ન. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.